नमस्कार मित्रों, गई काले स्वाध्याय कितना दाखलाओ जेमा आज स्वाध्याय दाखलो एक पॉइंट गया। चलो ऊन साथ घसेना एक पॉलिथीन टुकड़ा पर 3×10⁻¹⁷ कूलम ऋण वीजभार छे। फरी बोलू छू, ऊन साथ घसेना एक पॉलिथीन टुकड़ा पर 3×10⁻¹⁷ कूलम जेटलो ऋण वीजभार छे। એટલે ક્યુ ની કિંમત મને આપી દીધી છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 3×10⁻¹⁷ કુલમ ઋણ। તો પ્રશ્ન પૂછ્યો કે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો, તેઓ સાના ઉપરથી સાના ઉપર સ્થાનાંતર થયા હશે। હવે બિલકુલ સ્પષ્ટ વાત છે કે હું પોલીથીનના ટુકડાને ઊન સાથે ઘસું અને પોલીથીનનો ટુકડો આટલો ઊન વીજભાર ધારણ કરે, એનો અર્થ બિલકુલ સ્પષ્ટ થઈ ગયો કે ઊન ઇલેક્ટ્રોન ગુમાવી રહ્યું છે અને પોલીથીનનો ટુકડો જે છે એ ઇલેક્ટ્રોન મેળવી રહ્યો છે। તો મારે એ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ઈ, આ તમારો એ। Therefore, n is equal to q by e. q is 3×10⁻¹ by 1.6×10⁻¹. करी ना होगा 1.875×10⁻¹2। ઇલેક્ટ્રોન સ્થાનાંતર થયા હશે તો ઇલેક્ટ્રોન ઊનના ઊન પરથી પોલિથીનના ટુકડા પર સ્થાનાંતરિત થયા હશે। ચાલો કમ્પ્લેટ બીજો એક પ્રશ્ન પૂછેલો છે મને, ઊંથી પોલિથીન તરફ દળનું સ્થળાંતર થયેલ હશે, ઊંથી પોલિથીન તરફ દળનું સ્થળાંતર થયેલ હશે તો આ કેમ, કારણ કે ઊન ઉપરથી ઇલેક્ટ્રોન કોના ઉપર જાય છે, પોલિથીનના ટુકડા પર, એટલે ઊનનું દળ ઘટ્યું હશે, પોલિથીનનું ટુકડાનું દળ વધ્યું હશે, તો મારે જાણવું છે કેટલું વધ્યું હશે। તો જરા ધ્યાનથી બરાબર ધ્યાનથી પેલો તો જવાબ આ, તો જો એક ઇલેક્ટ્રોન હું લઉં, એક ઇલેક્ટ્રોન, તો એનું દળ 9.1×10⁻³¹ કિલોગ્રામ છે, ઊન ઉપરથી એક ઇલેક્ટ્રોન પોલિથીનના ટુકડા ઉપર જશે તો એનું આટલું દળ ઘટવાનું, તો મેં કેટલા ઇલેક્ટ્રોન પસંદ કર્યા, 1.875 चलाओ कैलकुलेटर, 1.706×10⁻¹⁸ કિલોગ્રામ। ચાલો ખબર છે બરાબર ધ્યાનથી ઉતારો, સ્વાધ્યાયનો બીજો દાખલો લઈ લઉં છું, સ્વાધ્યાયનો 1.15 દાખલો બરાબર ધ્યાન દીધું। એક સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર
मने विद्युत क्षेत्र आपेलू छे E बराबर 3×10^3 एकम सदिश पाई न्यूटन पर कूलम मने आपको विद्युत क्षेत्र आपी दीधुं छे अने आवु आप्युं छे मने स्पष्ट खबर पड़ी गई है कि विद्युत क्षेत्र धन एक्स अक्ष की दिशा में छे। चलो पहला प्रश्न वाई जेड समतल ने समांतर समांतर तेनु समतल होय तेवा 10 सेंटीमीटर नी बाजू वाला चौरस मोती पसार थतु फ्लक्स केटलू हशे। वाई जेड समतल आपे तो मान लो कि हूँ चित्र दो आरी मान लो कि एक्स अक्ष से आरी वाई अक्ष से अने आ मान लो कि जेड अक्ष હવે વિદ્યુત ક્ષેત્ર મને x અક્ષની દિશામાં આપેલું છે એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ e ની દિશા આમ થશે। હવે મને ચોરસ આપેલો છે જે yz સમતલનો છે એટલે એ ચોરસ જે છે એ ચોરસ અહીંયાથી કઈ નામ હશે ફરી બોલું છું કે z અક્ષ આમ છે બરાબર ધ્યાન દે એટલે yz સમતલનો તમે જે ચોરસ લેશો એ ચોરસ આમ હશે એટલે આનો જે ક્ષેત્રફળ સદિશ હશે એ ક્ષેત્રફળ સદિશ સદિશ એ આપેલા પૃષ્ઠને લંબરૂપે આ રીતના હશે। વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે એની દિશા પણ આમ છે થીટા = 0 થશે કારણ કે સદિશ E ઇઝ પેરેલલ સદિશ A થવા તો આમાંથી પસાર થતું ફ્લક્સ મને મળવાનું છે તો ફ્લક્સ ફાઈ E ફ્લક્સ ફાઈ is equal to sadish e dot sadish a is equal to ea cos 0। चलो e ની કિંમત આપેલી છે 3×10^3 e ની કિંમત હવે આ ચોરસની બાજુનું માપ આપ્યું છે 10 સેન્ટીમીટર આ 10 સેન્ટીમીટર વાળી બાજુ એટલે આનું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ 100 सेंटीमीटर स्क्वायर થશે તો a is equal to 10^2×10^-4 મીટર સ્ક્વેર થશે ધેરફોર a is equal to 10^-2 મીટર સ્ક્વેર કિંમત મૂકી દો એટલે 10^2 is equal to 3×10^1 is equal to 30। चलो एकम मुको पड़े आज विद्युत क्षेत्र की तीव्रता न्यूटन पर कूलम आज क्षेत्रफल मीटर नो स्क्वायर चलो बराबर ध्यान से समझी जाओ। चलो बीजो एक प्रश्न पूछे बस मैं आ प्रश्न हो जो आज चौरस ना समतल ने दोरेलो लंब एक्स अक्ष साथे 60 डिग्री नो कोण बनावे આ સમતલ લેવા પણ એ સમતલ ને દોરેલો લંબ જે છે એ x અક્ષ સાથે 60 ડિગ્રી નો ખૂણો રચે છે એટલે થશે શું આને જે સમતલ લીધેલું હશે એ સમતલ કઈક એવા પ્રકારનું લીધું છે કે જેથી એનું જે લંબ છે એ આમ આવતો હશે। હવે x અક્ષ તો આપણી આવી છે એટલે આના વચ્ચેનો ખૂણો આનો 60 ડિગ્રી થવાનો એને સમતલ કઈક એવી મૂકેલું છે એ આ ક્ષેત્રફળ સદિશ છે આપેલા પૃષ્ઠે તો લંબરૂપે હશે પણ એ ક્ષેત્રફળ સદિશ છે કે એ x અક્ષ સાથે 60 ડિગ્રી નો ખૂણો છે તો બિલકુલ હિસાબ સ્પષ્ટ છે કે x અક્ષ કો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કો એ તો બંને x અક્ષ બરાબર છે એટલે x અક્ષ સાથે કે વિદ્યુત ક્ષેત્ર સાથે આ ક્ષેત્રફળ સદિશ તો જે ખૂણો છે એ ખૂણો તો 60 જ દેવાનો એટલે થશે શું બી ફ્લક્સ ફાઈડે હશે સદિશ E ડોટ સદિશ A ઇઝ ઇક્વલ ટુ EA cos થીટા ઇઝ ઇક્વલ ટુ E ની કિંમત 3×10^3 E ની કિંમત શોધી બેઠો છું 10^-2 અને અહીં ગાડી આવશે cos 60 ઇઝ ઇક્વલ ટુ આ થશે 30 cos 60 ની કિંમત 1/2
ही इज इक्वल टू 15 न्यूटन इंटू मीटर स्क्वायर पर कूलम। बराबर मित्रों समझो, आवा अनेक एमसीक्यू प्रश्नों छे, अने ए वक्ते तमे जो पूछने व्यवस्थित विचारशो तो लगभग तमने जवाब मिली जशे। नमस्कार मित्रों, आजे प्रकरणना अध्यायना जे दाखला बाकी राख्या छे ए दाखलाने पहेला पूरा करी नाखो। ए पहेला एक नानकडी वात बराबर मित्रों ध्यानथी समझी जाओ। मानी लईए मारी पासे एक क्यूब इच्छा छे, एने केन्द्र तरीके गणी अने मानी लईए કે હું એક આર ત્રિજ્યાવાળા ગોળાની કલ્પના કરું। પ્રશ્ન એ છે આ ગોળાની સપાટી સાથે સંકળાતું ફ્લક્સ કેટલું, તો ગાઉસના નિયમે આપણને સાબિત કરી બતાવ્યું છે ફ્લક્સ પાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ। ક્યુ શું છે? તો તમે જે ગાઉસિયન પુષ્ઠ વિચારી લીધો એના દ્વારા ઘેરાતો વિજભાવ, તો એનું ફ્લક્સ તમને આટલું મળ્યું। હવે જો ક્યુ બરાબર મને એક કુલમ આપે, આ કેન્દ્ર ઉપર રહેલો વિદ્યુત ભાર, માની લો કે હું એક કુલમ લઉં તો એમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે એ બધી ગોળામાંથી પસાર થતી હશે। બરાબર મિત્રો સમજો, એનો અર્થ શું થાય કે આ એક કુલમ વિજભારમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળતી હશે એ મને શોધવું હોય તો સૂત્ર તૈયાર છે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ। ક્યુની કિંમત મને એક કુલમ આપી છે, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ્યા 8.85 ઇન્ટુ 10^-12। તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 10^(10^11) ભાગ્યા 8.85 ઇઝ ઇક્વલ ટુ 1.13×10^11 જવાબ મળે। અર્થ શું? અર્થ એવો થાય કે જો તમને એક કુલમ જેટલો વીજભાર આપેલો હોય તો એમાંથી બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા 1.13×10^11 જેટલી હોય, જ્યાં ગોળાની સપાટીમાંથી બધી બહાર નીકળવા। હવે માની લઈએ કે મને ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 મિલિકુલમ આપે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રોકુલમ આપે, તો તમારે સીધી તિરાશી પડી દેવા કે ભાઈ 1 કુલમની અંદરથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા 10^11, 1.13×10^11, તો માઇક્રોમાંથી શોધવી છે 10^-6 કુલમમાંથી કેટલી, 10^-3 કુલમમાંથી કેટલી। ચાલો ખબર, હવે મારી વાત કરો, હાલ તમે જે વિચારેલું છે એ માત્ર કોતો શૂન્યાવકાશમાં છે અને કોતો અભાવ, પણ માની લઈએ કે આ ગોળાની અંદર કોઈ કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભરે, માની લો કે આની અંદર કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું કોઈ માધ્યમ છે, તો એવા સંજોગોની અંદર આ સપાટીનું ફ્લક્સ કેટલું થાય? તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન કે એપ્સિલોન નોટ। કારણ કે હવે હું શૂન્યાવકાશની પરમિટિવિટી લઈ શકતો નથી, એટલે ખરેખર સૂત્ર શું આવશે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાર એપ્સિલોન। એપ્સિલોન કોણ છે? જે તે માધ્યમની પરમિટિવિટી,
तो आवा अनेक प्रश्नों छुपायेला है एमसीक्यू नी अंदर, जरा ध्यान रखजो। एक ब्लैक बॉक्स नी सपाटी आगरना विद्युत क्षेत्र नी काळजी पूर्वक नी मापणी दर्शावे छे के बॉक्स नी सपाटी मोथी बाहरनी तरफ नु कुल फ्लक्स 8 × 10³ न्यूटन इंटू मीटर स्क्वेर पर कूलम छे। एटले मने बाहर निकळतु फ्लक्स आपेलु छे, मने फ्लक्स आपेलु छे, फ्लक्स था इज इक्वल 8 × 10³ न्यूटन इंटू मीटर स्क्वेर पर कूलम। तो प्रश्न पूछे तो बॉक्स नी अंदर नो कुल विजभार केटलो हशे। चलो मने फ्लक्स तो आपेलु छे, मारे बॉक्स मो रहेलो विजभार शोधवानो छे जे बंद पृष्ठ तरीके काम कर सके। तो फ्लक्स तो नियम जानु, फ्लक्स फाय इज इक्वल टू क्यू बाय एप्सिलॉन नॉट। तो क्यू इज इक्वल टू फ्लक्स फाय इंटू एप्सिलॉन नॉट। फ्लक्स तो मैंने आपेलु छे इज इक्वल टू 8 × 10³ एप्सिलॉन नॉट नी किंमत 8.85 × 10⁻¹². करजो जरा गुणाकार। .07 × 10⁻²⁶ कूलम इज इक्वल टू 0.07 माइक्रो कूलम। क्यू नी किंमत तमारी पासे आई। चलो ध्यान दी, एक बीजो प्रश्न सहज पूछे हुए। जो बॉक्स नी सपाटी मोती बाहरनी तरफ नु कुल नेट फ्लक्स शून्य होत तो तमे एवो निष्कर्ष तारवी सको के बॉक्स नो कोई विजभार नथी। आउ होत तो केम, अथवा न होय तो पण केम। बराबर मित्रों समझी लो, मारी पासे आ रही मानी लो के एक बॉक्स हतो, आ रही बॉक्स हतो एनी अंदर आटलो विजभार पड्यो, क्यू जेटलो विजभार पड्यो एटले तो मने प्लस मळतुं हतुं। हवे मने प्रश्न शुं पूछेलो छे बराबर ध्यान थी समजजो કે આ બોક્સ નું નેટ ફ્લક્સ શૂન્ય માની લો, આનું નેટ ફ્લક્સ કુલ ફ્લક્સ શૂન્ય છે તો એનો અર્થ એવો કરો કે બોક્સ નો કોઈ વિજભાર છે જ નહીં। તો મારી વાત સમજી લો કે આનું નેટ ફ્લક્સ શૂન્ય કયા કયા સંજોગોમાં થાય। નંબર એક વાત કે જો આની અંદર કોઈ વિજભાર હોય જ નહીં, વિજભાર પેટીમાં છે જ નહીં તો એનો ફ્લક્સ શૂન્ય થશે। પણ બીજી વાત અભરી લેવા, માની લઈએ કે અંદર ક્યુ જેટલો વિજભાર હોય પણ બીજો માઇનસ ક્યુ જેટલો વિજભાર છે। હવે આ પેટીનો નેટ ચાર્જ ઝીરો થવાનો, બરાબર ધ્યાનથી સમજજો કે આનો નેટ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થવાનો એટલે આનું ફ્લક્સ પણ શૂન્ય થવાનું। કારણ કે જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે એટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થતી હશે। ધન વિજભારની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ વિજભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય, એટલે આપણે એવું કહી ના શકીએ કે પેટીની અંદર વિજભાર નહીં હોય। વિજભાર હોવા છતાં પણ એનું નેટ ફ્લક્સ શૂન્ય હોઈ શકે, ક્યારે કે જ્યારે બે વિજાતીય સમાન મૂલ્યના વિદ્યુતભારો જો પેટીમાં હશે તો પણ એનું નેટ ફ્લક્સ શૂન્ય રહેશે। એટલે આ એક પ્રશ્ન છે અને જે બીની વાત કરીને એ તમારી સામે
चलो ओके। चलो प्रश्न नंबर दाखलो नंबर 1.18 चलो ध्यान आकृति में दर्शाया मुजब 10 सेंटीमीटर बाजू वाला एक चौरस ना केंद्र थी बराबर ऊपर 5 सेंटीमीटर अंतर प्लस 10 माइक्रो कूलम विजभार रहेलो छे तो चौरस माथी विद्युत फ्लक्स नु मूल्य केतलु हशे। नीचे एक सूचन करें चौरस में 10 सेंटीमीटर नी धार वाला समघन नी एक बाजू तरीके विचारो। मित्रों रकम ने व्यवस्थित समझो मने एक चौरस आपे मान लीजिए कि आ चौरस जेनी बाजू नु माप 10 सेंटीमीटर आ 10 सेंटीमीटर आ एनु केंद्र केंद्र थी ऊपर 5 सेंटीमीटर अंतर आ भईए 10 माइक्रो कूलम विजभार मुकेलो। सवाल ए छे आ पृष्ठो थी पसार थतुं विद्युत फ्लक्स केटलुं पण કૌંસમાં મને સૂચન આપ્યું છે ચોરસ ને 10 સેન્ટીમીટર બાજુ વાળા એક સમઘનની બાજુ તરીકે વિચારો। समझ पड़ी गई तो हम शू करू आई गाड़ी ध्यान ध्यान मान लीए कि मारी पास है आर एक समझन जे आ बाजू में समान मान लो कि आ तरियु जे है ये तरियु यानी आ बाजू है એટલે આનું આ કેન્દ્ર છે આ કેન્દ્ર થી 5 સેન્ટીમીટર અંતર 5 सेंटीमीटर अंतर आर 10 माइक्रो कूलम विजभार पड़ेलो आ बाजू में 10 सेंटीमीटर आ बाजू में पण 10 सेंटीमीटर तो चलो पेटी तैयार थी बंद पुछ तैयार थी और आ बाजू में थी पसार थतुं फ्लक्स मारे शोधवानुं छे तो गॉस नो नियम मने एवुं कहे छे के भाई पसार आ समघन में थी पसार थतुं फ्लक्स phi इज इक्वल टू Q by epsilon naught घेरा तो विद्युत भार क्यों epsilon naught नो कोई प्रश्न नहीं पर ध्यान दी बराबर सांभळजो समघन ने 6 बाजू हो मारे तो मात्र आ बाजू में थी पसार थतु फ्लक्स शोधवानुं छे तो हूँ आवी की राशि मारू 6 बाजू में थी 6 बाजू में थी पसार थतु फ्लक्स पसार थतु फ्लक्स q by epsilon naught तो therefore एक बाजू में थी पसार थतु फ्लक्स केटलू मारे तो एक बाजू में थी शोधवानुं छे तो फ्लक्स phi इज इक्वल टू q by 6 epsilon naught चलो कम्प्लीट तो कीमत मूकी दो e इज इक्वल टू 10 गुणिया 10 टेस्ट टू माइनस 6 भाग्या 6 इनटू 8.85 इनटू 10 डेस टू माइनस 12 बराबर। मित्रों ध्यान से समझो तो आनो जवाब लाओ इज इक्वल 1.88 1.88 इनटू 10 डेस टू 5 फ्लक्स लायो न्यूटन इनटू मीटर स्क्वायर पर कूलम। चलो मित्रों बिल्कुल सरल छे चलो प्रश्न नंबर 1.19 तमे उतारता रहेजो चलो 1.19
9 સેન્ટીમીટર ની ધાર વાળા એ ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર ઉપર 2 માઇક્રો કુલમ વીજભાર રહેલો તો સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? ચલો 9 સેન્ટીમીટર ની ધાર વાળા એક ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર ઉપર, ચલો આ રહ્યો આપણો સમઘન, એક જ જેવા પ્રશ્નો છે બધા. હવે આ સમઘનની અંદર, સમઘનની અંદર 2 માઇક્રો કુલમ વીજભાર પડ્યો, 2 માઇક્રો કુલમ વીજભાર. તો મને પ્રશ્ન પૂછેલો છે તો સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ પૂછ્યું છે. જો કુલ વિદ્યુત ફ્લક્સ પૂછ્યું હોય phi is equal to q by epsilon naught, q ની કિંમત is equal to 2 into 10 raised to minus 6 ભાગ્યા 8.85 10 raised to minus 12. ચલો is equal to, તો જવાબ આવે છે 2.26 into 10 raised to 5 ન્યૂટન into મીટર સ્ક્વેર પર કુલમ. જો આનો કી એક બાજુનું ફ્લક્સ નથી માગ્યું, આનો સમગ્ર સમઘનનું કુલ ફ્લક્સ માગ્યું છે, એટલે મેં 6 વડે નથી ભાગ્યા. જો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ માગ્યું હોય તો વળી પાછું આ જે ફ્લક્સ મળ્યું છે એને તમારે 6 વડે ભાગવા પડશે. ચલો સમજે. ચાલો મિત્રો, સ્વાધ્યાયનો 1.20 નો દાખલો. દસ સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વીજભારને લીધે તે સપાટીમાંથી -1.0 ઇન્ટુ 10³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે, આર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. મને ફ્લક્સ આપેલું છે, સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ માઇનસ આપેલું છે, 1 × 10³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. ચલો કમ્પ્લેટ. તમને પ્રશ્ન પૂછ્યો છે, જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોય તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હશે? ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવી, ચલો માની લઈએ કે મારી પાસે આનો 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો ગોળો છે. આ 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો ગોળો, હવે એને પ્લસ માઇનસ આપ્યું, એનો અર્થ બિલકુલ સ્પષ્ટ થઈ ગયો કે આ વીજભારની ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થતી હશે, એટલે અંદર ઋણ વીજભાર હશે. બરાબર, ધ્યાનથી સમજો મિત્રો, ફ્લક્સની કિંમત મને માઇનસ આપે, એટલે અહીંયા વીજભાર જે હશે એ માઇનસ હશે, પણ વિદ્યુત ફ્લક્સ તો મને આપેલું જ છે. આપેલી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે ફ્લક્સ. હવે આ ભાઈ મને શું કહે છે કે હું જો આ ગોળાની ત્રિજ્યા બમણી કરી નાખું, આની ત્રિજ્યા બમણી કરી નાખું તો ફ્લક્સ કેટલું રહે, તો ફ્લક્સ કેટલું થાય? તો મિત્રો બરોબર ધ્યાનથી બરોબર સમજો, વીજભારનું મૂલ્ય જો હતી બદલવાનું ન આવે તો હતી ફ્લક્સ ના બદલાય. મારી પાસે સૂત્ર છે ફ્લક્સ phi is equal to q by epsilon naught. q તો અહીં બદલ્યો જ નથી, એટલે પરિસ્થિતિ એ છે
કે જે એને પ્રશ્ન પૂછ્યો છે કે ભઈ આની ત્રિજ્યા જો બમણી કરી નાખવામાં આવે તો ફ્લક્સ બદલાતું નથી કારણ કે વીજભારની કિંમત એમની એમ છે. બીજી વાત કે માની લઈએ કે તમે માધ્યમ બદલો તો પાછું ફ્લક્સ બદલાય, પણ આપણા પ્રશ્નમાં એવી કોઈ વાત છે નહીં, માત્ર વીજભાર એનો એ રાખવાનો છે એટલે ફ્લક્સ બદલાવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ચાલો ઓકે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે ને આના પ્રશ્ન, તો બિંદુવત વીજભારનું મૂલ્ય કેટલું હશે? તો હું જાણું ફ્લક્સ પાઇ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઇ ઇન્ટુ એપ્સિલોન નોટ, ફ્લક્સ ની કિંમત માઇનસ આપી છે 10^3 ઇન્ટુ 8.85 ઇન્ટુ 10^-12, તો ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10^-9 અને આ આવશે માઇનસ ઇઝ કુલમ. ઋણ વીજભાર આવવાનું છે કારણ કે આ જે ક્ષેત્ર રેખાઓ છે એ અંદર દાખલ થતી દિશામાં છે. ચાલો બરોબર છે. બી ચાલો દાખલો નંબર 1.21. દાખલો નંબર 1.21 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માઇનસ 1.5 × 10^3 ન્યૂટન પર કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય તો ગોળા પરનો કુલ વીજભાર કેટલો હશે? મિત્રો બરોબર સમજી લો, મને 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક વાહક ગોળો આપ્યો જેના પર અજ્ઞાત વીજભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટરના દૂર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. આર ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર અંતરે મને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે માઇનસ 1.5 × 10^3 ન્યૂટન પર કુલમ. ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય તો ગોળા પરનો કુલ વીજભાર કેટલો હશે? બરાબર મિત્રો એક વસ્તુ જાણી લો, જરા માની લઈએ કે મને એક વાહક ગોળો આપેલો હોય, વાહક ગોળો, અને એ વાહક ગોળા પર હું વીજભાર પ્રસ્થાપિત કરું. વાહકો હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે વાહક ગોળાઓ હંમેશા ધન વીજભારિત હોય. હવે એનો જે ધન વીજભાર હોય એ વીજભાર હંમેશા એની સપાટી પર આ રીતના પથરાયેલો હોય. આ ગોળાનું કેન્દ્ર એનો ધન વીજભાર જે છે એ હંમેશા એની સપાટી પર પથરાયેલો હોય. આનો અર્થ એવો થાય કે વાહક ગોળો હંમેશા એક વિદ્યુત ભારિત કવચની માફક વર્તે, જેનો સમગ્ર વિદ્યુત ભાર એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો ગણી શકાય. અને આપણે ગાઉસના નિયમની મદદથી વિદ્યુત ભારિત પાતળી કવચનું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું છે, જે બિંદુવત વીજભારના વિદ્યુત ક્ષેત્ર જેવું જ મળ્યું છે. તો હું સીધું સૂત્ર વાપરું, ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. ચલો બરોબર છે. મારે ક્યુ જોઈએ છે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ આર સ્ક્વેર ભાગ્યા કે. E ની કિંમત આપેલી છે મને 1.5 × 10^3 ત્રિજ્યા કયો, મને જે તે અંતર આપેલું છે 20 સેન્ટીમીટર અંતરે મારે શોધવાનું છે
20 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 2 આખા નો સ્ક્વેર અને ભાગ્યા k 9 ઇન્ટુ 10 રેઝ ટુ 9. ચલો સાદરૂપ આપું, 1.5 ઇન્ટુ 10 રેઝ ટુ 3 ગુણ્યા 400 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 4 ભાગ્યા 9 ઇન્ટુ 10 રેઝ ટુ 9. चलो बराबर छे, इज इक्वल टू आ आवशे 15 गुणिया 10 रेस टू 2 गुणिया 4 10 रेस टू माइनस 2 भाग्या 9 इंटू 10 रेस टू 9. चलो तैड पचू 15 तैड तरी 9 इज इक्वल टू 4 पंचा 20 20 भाग्या 3 इंटू 10 रेस टू. चलो 10 रेस टू प्लस 2 माइनस 2 इज इक्वल टू 1 થઈ જશે, 10 रेस टू माइनस 9. चलो इज इक्वल टू 6.67 नैनो कूलम. મારી પાસે વીજભારની કિંમત આવી. હવે મારી વાત બરોબર સાંભળો કે મને વિદ્યુત ક્ષેત્ર માઇનસ આપેલું, એનો અર્થ બિલકુલ સ્પષ્ટ થઈ ગયો કે આ જે વીજભાર હશે એ ઋણ વીજભાર હશે, જે ઋણ વીજભાર છે, વીજભાર હશે. માટે Q બરાબર માઇનસ 6.67 નેનો કુલમ. ચલો આ દાખલો નંબર 1.22. તમે ઉતારવાની ઝડપ રાખજો જરા. તો આજે બધા દાખલા સ્વાધ્યાયના મારે પૂરા કરી નાખવા. ચલો દાખલો નંબર છે 1.22. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા વ્યાસ આપેલો છે. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રો કુલમ પર મીટર સ્ક્વેર છે. ચલો વ્યાસ આપેલો છે, વ્યાસને હું ડી વડે દર્શાવું છું. ડી ઇઝ ઇક્વલ ટુ 2.4 મીટર, ધેરફોર ત્રિજ્યા r બરાબર 1.2 મીટર. ચલો મને પૃષ્ઠ ઘનતા આપેલી છે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 80 માઇક્રો કુલમ પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 80 ગુણ્યા 10 રેસ ટુ માઇનસ 6 કુલમ ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 5 કુલમ કુલમ પર મીટર સ્ક્વેર. સોરી, ચલો કમ્પ્લેટ. પ્રશ્ન શું પૂછ્યો છે, તો ગોળા પરનો વીજભાર શોધો. તો મને ગોળા પરનો વીજભાર શોધવાનો કહે છે. બરાબર, મિત્રો ધ્યાનથી સમજી જાઓ. આ આપણી પાસે ગોળો છે જેની ત્રિજ્યા r જેટલી લીધેલી છે. આના ઉપર બધો વિદ્યુત ભાર પથરાયેલો છે, એની પૃષ્ઠ ઘનતા મને આપી. તો નંબર એ કહું છું, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ભાગ્યા કેપિટલ એ. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વીજભાર એટલે વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા. ધેરફોર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ. ધેરફોર ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર. સિગ્માની કિંમત આપી છે, ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 5 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ આર સ્ક્વેર 1.2 હોલ સ્ક્વેર. ચલો ઇઝ ઇક્વલ ટુ 8 પંચુ 40 40 ગુણ્યા 10 રેસ ટુ માઇનસ 5 3.14 12 નો વર્ગ 144
1.44 કરી રહો ગુણાકાર તો q ની કિંમત આવે છે 1.45 ગુણ્યા 10⁻³ કુલમ્બ q ની કિંમત મારી પાસે આવી 1.45 ગુણ્યા 10⁻³ चलो बीजो प्रश्न पूछो गोळानी सपाटी मोती बाहर जतु कुल विद्युत फ्लक्स केटलू हशे तो मने विद्युत फ्लक्स मांगे छे वीजभार तो शोधी बैठो हूं तो विद्युत फ्लक्स फाई इज इक्वल टू क्यू बार एप्सिलॉन नॉट क्यू नी किंमत 1.45 10⁻³ भाग्या 8.85 10⁻²⁸ न्यूटन इंटू मीटर स्क्वेर पर कूलम आ मित्रों बिल्कुल सरल दाखला है। चलो 1.23 नो दाखलो। बराबर ध्यान की उतारजो मित्रों समझ। चलो जो ये 1.23 को ना एक अनंत लंबाई रेखीय विद्युत भार 2 सेंटीमीटर अंतर 9×10⁴ न्यूटन पर कूलम नु विद्युत क्षेत्र उत्पन्न करे छे तो रेखीय विद्युत भार घनता करो चलो मैंने अंतर आप दीजिए आर इज इक्वल टू 2 सेंटीमीटर अनंत लंबाई नो रेखीय तार आप मैंने आ अंतरे विद्युत क्षेत्र आप इज इक्वल टू 9×10⁴ न्यूटन पर कूलम प्रश्न ये रेखीय विद्युत भार घनता लैम्बडा करो चलो अनंत लंबाई नो विद्युत भार इतना E इज इक्वल टू लैम्बडा अपॉन 2πε₀₀×1/r गाउसना नियम नी मदद थी आपने आ सूत्र तारवी अनंत लंबाई नो विद्युत भार इतना अने तार थी r जेटला लंबंतर विद्युत क्षेत्र नी तीव्रता नक्की करवा माटे नु सूत्र 2 वडे गुणी नाखू 2 वडे भागी नाखू E is equal to twice k lambda upon small r e बराबर चलो हमारे lambda लिए तो lambda is equal to e into r भाग्या twice k इनी कीमत आप दीजिए 9×10⁴ r की कीमत 2×10⁻², 2k k की कीमत 9×10⁹ is equal to 9 cancel बगड़ो cancel चलो 10⁻², भाग्या 10⁹ is equal to 10⁻⁷ आ छे लैम्बडा कूलम पर मीटर लैम्बडा शू छे रेखीय विद्युत भार घनता तार नी एकम लंबाई दीठ रहेलो वीज भार माटे एनो एकम छे कूलम पर मीटर અને લગભગ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો ચલો સ્વાધ્યાયનો
1.24 ઓહ્મ ખૂબ સરસ દાખલો છે બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 70 × 10⁻²² કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પુષ્ઠ ઘનતા છે તો નંબર એક પ્રથમ પ્લેટની બહારની વિસ્તારનો નંબર બે બીજી પ્લેટની બહારની વિસ્તારનો અને નંબર ત્રણ બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારનો વિદ્યુત ક્ષેત્રનો ચલો મને શું કહેવાય મને પુષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપીએ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 70 × 10⁻²² કુલમ પર મીટરનો સ્ક્વેર હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજો હવે મને શું કહેવાય છે કે મારી પાસે આવા ખૂબ મોટા આવા બે પુષ્ઠો એકબીજાને સમાંતર મૂકેલા બંનેની પુષ્ઠ ઘનતા સરખી પણ એકની પ્લસ છે તો બીજાની પુષ્ઠ ઘનતા માઇનસ આપેલી છે બરોબર ધ્યાનથી વાપરજો હો એટલે એનો અર્થ શું થયો કે આના ઉપર બધો ધન વિદ્યુત ભાર પથરાયેલો છે અને આના ઉપર બધો ઋણ વિદ્યુત ભાર પથરાયેલો છે ચલો કમ્પ્લીટ છે તો મને એની પુષ્ઠ ઘનતાની કિંમત આપી છે 70 × 10⁻²² કુલમ પર મીટર સ્ક્વેર મને કહેવાય છે પ્રથમ પ્લેટની આવક માનો કે પી બિંદુ ધારી તો પી બિંદુ પાસે મારે આનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થાય તો બરોબર ધ્યાનથી સાંભળી લો હવે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એટલે મારે જે તે બિંદુ પાસે એકમ ધન વીજભાર મૂકવો પડશે તો આ પ્લેટના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર ઇવનની દિશા આમ આવશે અપાકર્ષી હશે કારણ કે આના ઉપર ધન વીજભાર છે આના ઉપર એકમ ધન વીજભાર છે ચલો હવે બીજી પ્લેટ હવે બીજી પ્લેટ ઉપર ઋણ વીજભાર આના ઉપર તો એકમ ધન વીજભાર મૂકેલો છે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર E2 આમ હશે વિદ્યુત ભારિત સમતલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધારિત નથી એનો અર્થ શું થાય કે આ બિંદુ પાસે આ વિદ્યુત ક્ષેત્ર અને આ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો એક સમાન હશે પરસ્પર વિરુદ્ધ દિશા તો મળી છે માટે E બરાબર છે આ તમારો પહેલો પ્રશ્ન ચલો હવે મને શું કહે છે બીજી પ્લેટની બહાર માન લો કે બીજી પ્લેટની બહાર અહીંયા તો ક્યુ બિંદુ ધારો હવે એના ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આ પ્લેટના કારણે આ બિંદુ પાસે એકમ ધન વીજભાર મૂકેલો હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર E1 એની દિશા આમ મળશે બરાબર મિત્રો સમજજો જે બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ બિંદુ પાસે એકમ ધન વીજભારની કલ્પના કરવાની હવે આ પુષ્ઠના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા આમ હશે અંતર ઉપર આધારિત વિદ્યુત ક્ષેત્ર છે નહીં માટે આ બિંદુ પાસે પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ 0 ચલો આ તમારો બી પ્રશ્ન ચલો હવે શું કહેવાય કે આ બે પ્લેટની વચ્ચે માની લો કે અહીં ગાડી એક આર બિંદુ ધારી લો હવે સી પોઈન્ટ છે આર બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે હવે આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે
એની દિશા આમ હશે આ પ્લેટના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા આમ હશે હવે આ પ્લેટના કારણે મળતું વિદ્યુત આ નેગેટિવ ચાર્જ છે એટલે આકર્ષી પ્રકારનું બળ લાગશે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં જ આવશે બરાબર સમજી લો તો આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E is equal to E1 plus E2. E is equal to sigma by twice epsilon naught plus sigma by twice epsilon naught. चलो हम लिख चें. E is equal to जवाब आओ से sigma by epsilon naught. Sigma की कीमत आप ही है. E is equal to 70 into 10 raised to minus 22 अने भाग या 8.85 10 raised to minus 12 is equal to करो भागाकार into 10 raised to minus 10 minus 10 न्यूटन पर कूलम विद्युत क्षेत्र की तीव्रता है न्यूटन पर चलो उतारी लो जरा મિત્રો લગભગ સ્વાધ્યાયના બધા જ દાખલા મેં તમારી સામે મૂકેલા છે કોઈ રહી ગયો હશે તો હું જોઈ લઉં અને ગણતરી કરીશ ચલો થોડી બીજી વાત માની લઈએ કે મારી પાસે એક સમઘન છે આ એક સમઘન છે સમઘનના કેન્દ્ર ઉપર માની લો કે ક્યુ જેટલો વીજભાર પડ્યો મેં આગળના લેક્ચરમાં વાત કરી છે એ ક્યુ વીજભાર પડ્યો આ બંને પૃષ્ઠ થઈ ગયું તો મને પ્રશ્ન પૂછવાનો આવે કે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય તો સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કુલ ફ્લક્સ નેટ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ આખા સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ આવ્યું પણ મને પ્રશ્ન આવો પૂછ્યો હોય એની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ હવે સમઘનને કેટલી બાજુઓ છે તો કે 6 બાજુ તો 6 બાજુઓથી પસાર થતું ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન નોટ તો એક બાજુઓથી પસાર થતું ફ્લક્સ કેટલું ચલો કમ્પ્લેટ છે તો જવાબ આવશે ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 6 એપ્સિલોન નોટ ચલો સેલ ડિટેલ સમઘન જે છે એ સમઘનને 8 કોર્નર ખૂણા સમઘનને 8 ખૂણા બરાબર મિત્રો ધ્યાનથી સમજજો સમઘનને 8 ખૂણા તો હું એવું કહું 8 ખૂણામાંથી પસાર થતું ફ્લક્સ q by epsilon naught તો એક ખૂણામાંથી પસાર થતું ફ્લક્સ કેટલું એના માત્ર કોર્નર પસંદ થાય તો જવાબ આવશે q by 8 epsilon naught તો એક ખૂણા માંથી પસાર થતું ફ્લક્સ
इज इक्वल टू क्यू बाय ए एप्सिलॉन नॉट चलो कम्प्लीट छे अब हमारी बात कीजिए कि तुम्हें जरा संघन बनाओ तो जो संघन हुआ चार तार वापर वापर भाई आ बीजा बीजा चार तार वापरे चार में चार आठ तार थे आ नौ आ दस आ अग्यार अने आ बार फरी तो आ एना थोंभला एनी दीवाल 23 એના જે થોભલા છે એ થોભલા બહાર હશે તો એના એક થોભલામાંથી પસાર થતું ફ્લક્સ કે બરાબર મિત્રો ધ્યાનથી સમજજો ધાર તો મને ખબર છે આખા સંઘનમાંથી પસાર થતું ફ્લક્સ છે 12 ધારમોથી 12 ધારમોથી પસાર થતું ફ્લક્સ Q by epsilon naught तो एक धारबो थी पसार थतू फ्लक्स के तो ध्यान थी एक धारबो थी पसार थतू फ्लक्स इज इक्वल टू Q by 12 epsilon naught मित्रों बरोबर ध्यान थी समझो આમાંથી તમને ગમે તે પૂછી શકે ચલો એક બીજી વાત આ બધી જ ક્રિયા શૂન્યાવકાશ જો તમને આ સંઘનની અંદર શૂન્યાવકાશ સિવાય બીજું કોઈ માધ્યમ આપેલું હોય તો ફ્લક્સની કિંમત આટલી આવે ફ્લક્સ ફાઇ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વાય કે એપ્સિલોન નોટ જો કે શું કહીએ આપેલા માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક એટલે તમે એ વખતે શૂન્યાવકાશની પરમિટિવિટી ધ્યાનમાં લઈ શકતા નથી તમારે માધ્યમની પરમિટિવિટી મૂકવી પડશે તો આ બધા જે જવાબો આવ્યા છે એ જવાબોની અંદર તમારે દરેક જગ્યાએ કે મૂકવો પડશે ચલો બીજો પ્રશ્ન માની લઈએ કે મને એક સંઘન આપેલો છે આ એક સંઘન છે સંઘનની એક બાજુના મધ્યબિંદુ પર અહીંયા માની લો કે એક ક્યુ વિજભાર મૂકેલો છે સંઘનની કોઈ એક બાજુના મધ્યબિંદુ પર ક્યુ જેટલો વિજભાર મૂકેલો છે મને પ્રશ્ન પૂછ્યો છે આ સંઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું તો બરોબર મિત્રો ધ્યાનથી સાંભળી લો આપણો જો વિજભાર જે છે એ બંધ પૃષ્ઠમાં આવવો જોઈએ અને એને ગમે તેમ કરી તમારે સેન્ટરમાં લાવવો પડશે ત્યાંથી એ મેં નહીં પડે તો હવે શું થાય માન લો કે મને બાજુના મધ્ય બિંદુ ઉપર એક વિજભાર એકડી મૂકેલો છે તો હું શું કરું છું આવો ને આવો એક બીજો સંઘન જે છે એની બાજુની અંદર ચોંટાડી દઉં એટલે આવા બે સંઘન થઈ જશે અને એની બરોબર મિડલમાં આ ક્યુ વિજભાર આવી જશે હવે એક સંઘનને કેટલી બાજુ હોય 6 બીજી સંઘનને કેટલી બાજુ હોય તો પણ 6 પણ ધ્યાનથી સમજજો આ દિવાલ તો એની કોમન રહેવાની એ તો આ સંઘનમાં છે અને આ સંઘનમાં છે બીજી વાત આ વિજભારમાંથી જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે ત્યારે માની લઈએ કે હું અહીંયાથી એક વિજભાર આ પસંદ કરું તો વિજભારની ક્ષેત્ર રેખાઓ જે છે એ અહીંયાથી આમ આવશે મારી તરફ આવશે આમ જશે પણ આ દિવાલમાંથી પસાર ના થાય આ બોર્ડમાંથી પસાર ના થાય કારણ કે આ ક્ષેત્ર રેખાઓ આ બોર્ડને પેરેલલ જવાની એટલે આ જે દિવાલ
બરાબર મિત્રો ધ્યાનથી સમજજો તો આનો અર્થ એવો થાય કે દસ બાજુમાંથી દસ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ પસાર થતું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ કેપિટલ ક્યુ કર્યો હોય તો કેપિટલ ક્યુ તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ ક્યુ બાય ટેન એપ્સિલોન નોટ બરોબર છે તો 10 બાજુમાંથી પસાર થતું ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન 0 તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું 7 મને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે આ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું બરાબર મિત્રો સમજજો આ એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું તો આની અંદરથી ફ્લક્સ કઈ કઈ બાજુમાંથી પસાર થશે તો આ સિવાયની તમામ 5 બાજુમાંથી પસાર થશે તો હું આવું લખું બે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ તો એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું તો જવાબ આવશે ક્યુ બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ મિત્રો વ્યવસ્થિત ધ્યાનથી સમજજો બે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન નોટ તો એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હવે આ પાંચ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ મને મળવાનું પાંચ બાજુ તો એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ ક્યુ બાય ટેન એપ્સિલોન 0 તો આવી પણ એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે વીજભારને ગમે તેમ કરી તમારે બંધ પૃષ્ઠમાં લાવવો પડશે અને એ મિડલમાં લાવવો પડશે તો આના જવાબો મળશે ચલો સેર આગળ બીજો કિસ્સો લઉં છું માની લઈએ કે મને એક સમઘન આપેલો માની લઉં કે મને એક સમઘન આપેલો છે અને આ સમઘનના આ શિરોબિંદુ ઉપર ક્યુ વીજભાર પડેલો છે આ વીજભાર આ કોર્નર પર કોર્નર શિરોબિંદુ ઉપર પડેલો છે અને મને પ્રશ્ન પૂછે છે તો બરોબર ધ્યાનથી સમજી જાઓ જો સુધી ત્યારે તમે બંધ પૃષ્ઠમાં મિડલમાં નહીં લાવો ત્યો સુધી તમે આને સોલ્વ ના કરી શકો તો હું શું કરું આની બાજુમાં એક બીજો સમઘન મૂકી દો આની બાજુમાં આવો લાવો એક બીજો સમઘન મૂકી દો બરાબર અને એની પાછળ બીજા બે સમઘન મૂકી દો એટલે ચિત્ર કેવું થશે આ પ્રકારનું ચિત્ર થઈ જશે આવા પ્રકારનું ચિત્ર થઈ જશે આગળના બે સમઘનો પહેલો અને બીજો એક તો આપેલો હતો એની સાઈડમાં એક સમઘન મૂક્યો એની પાછળ એવા ને એવા બીજા બે મૂક્યા એટલે આ 1 છે આ 2 છે આ 3 છે અને આ 4 છે ફરી કહું છું હજી સમઘન તો ઉપરનો ઉપર જ છે હજી બંને પૃષ્ઠમાં નથી આવ્યા મારે ગમે તેમ કરીને એને મિડલમાં લાવવો છે એટલે હું શું કરું છું આની ઉપર બીજા 4 સમઘનો મૂકી દઉં હવે તમે વિચારો કે નીચે 4 સમઘનો થયા ઉપર એવા એવા 4 સમઘન થયા પેલો વિદ્યુત ભાર જે છે આપણો આ વિદ્યુત ભાર એ એક્ઝેક્ટ આ સ્ટ્રક્ચરની મિડલમાં લો સમઘનો કેટલા જોયા 8 તો 8 સમઘનમાંથી 8 સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ પસાર થતું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ તો એક સમઘનમાંથી એક
समघन माथी पसार थतु फ्लक्स क्यू बाय 8 एप्सिलॉन नॉट। एक समघन मोती पसार थतु फ्लक्स क्यू बाय 8 एप्सिलॉन नॉट तुमने मिले। हम मने एक समघन मोती पसार थतु फ्लक्स तो मने मिली क्यों? हम वाली बात करेंगे। मने कदा चाहे हम के आनी एक बाजू मोती पसार थतु फ्लक्स के एक बाजू मोज तो अबे समघन आई करे शिरो बिंदु पर तबे विजभार मुक्सो ने तो यानी जो विद्युत क्षेत्र रेखाओ असे ये ऊपर नी सपाटी मोजी पसार ना एने पैरेलल आ बाजू मोती यानी विद्युत क्षेत्र रेखाओ पसार ना एने पैरेलल अने पाछळ नी जे बाजू छे टुकमो त्रण बाजू मोती पसार थती विद्युत क्षेत्र रेखाओ नी संख्या 0 बराबर समझो मित्रो કારણ કે એ પેરેલલ બનવાની એક ક્ષેત્ર રેખા એટલે થશે શું એક સમઘન મોતી પસાર થતું ફ્લક્સ મીન્સ આ માત્ર ત્રણ બાજુ મોતી પસાર થતું ફ્લક્સ છે તો ત્રણ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 8 એપ્સિલોન નોટ તો એક બાજુમાંથી पसार धतु फ्लक्स के तो Q अपॉन 8 × 24 एप्सिलॉन नॉट। मित्रों समझवानी जरूर छे। चलो बीजो मान लीजिए मने आउ के काम मान लो मने एक अर्ध गोलो आपेलो छे एक अर्ध गोलो અને એના સેન્ટર ઉપર માની લો કે અહીં ગળી ક્યુ વિજભાર પડ્યો છે મને પ્રશ્ન પૂછ્યો છે અર્ધગોળાની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કે તો ફરી દઉં તમારે બંધ પૃષ્ઠ વિચારવું જ પડશે એટલે તમારે શું કરવાનું અહીં ગળી આ બીજું એક બંધ પૃષ્ઠ ગળી એવું ને એવું ગળી મૂકી દેવાનું તો આખો ગોળો થઈ ગયો તો ગોળામાંથી પસાર થતું ગોળામાંથી પસાર થતું ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન નોટ તો અડધા ગોળામાંથી પસાર થતું ફ્લક્સ કે તો અડધા ગોળામાંથી પસાર થતું ફ્લક્સ ક્યુ બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ જો આવો માની લીધે મને એક નળાકાર આપેલો છે એક નળાકાર આપેલો છે અને અહીંયા ક્યુ જેટલો વિસ્તાર આપેલો પ્રશ્ન પૂછ્યો છે નળાકાર આ નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ કે તો તમારે આવું ના હો આને મિડલ માં લાવી દો આ મિડલ માં લાવી તો આખા નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન નોટ તો અડધા નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ અડધું થઈ જશે તો મિત્રો ધ્યાનથી આવા તો ઘણા બધા પ્રશ્નો છે હું ધીમે ધીમે બધા પ્રશ્નોની તમારી સામે રજૂઆત કરવાનો છું પણ તમે પણ એક વખત એને સમજવાનો વ્યવસ્થિત રીતે પ્રયત્ન કરો।